ચાલો ગુડ મોર્નિંગ બાળકો, આજે ફરી પાછા આપણે ત્રીજા ધોરણના સાતમા ચેપ્ટરની અંદર મળીએ છીએ, જેનું નામ છે સમય વહી જાય છે. હવે અહીંયા આપણને એક વાર્તા આપેલી છે, એ વાર્તાના અનુસંધાને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. હું અહીંયા વાર્તા વાંચું છું સ્ટેપ બાય, અને એના જવાબ પ્રશ્નો આપેલા તેના જવાબ હું લખીને જ તમને બતાવી દઈશ કે કેવી રીતે છે, તો તમારે સંખ્યા રેખા બનાવી. તો ઉપર શું લખેલું છે કે પેડકી દેવીની સત્ય વાતો, બરાબર. વાર્તા પેડકી દેવી નામના એક બેન છે અને એ ઝારખંડના છે, અને એના વિશેની એને પોતે જ સત્ય ઘટના વાત કરેલી છે. શું કે છે ત્યાં આગળ જો, પેડકી દેવી છે એ બેનનો ફોટો પણ આપેલો છે. મારી સમય રેખા, હવે પોતે પોતાની સમય રેખા છે એ બનાવે છે, અથવા તો આની ઉપરથી બનાવશે તો એ પણ આપણે બનાવશું છે. શું કે છે કે મારું નામ પેડકી દેવી છે, ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં હું રહું છું. હવે ઝારખંડ એટલે આપણે અહીંયા ભારતના જેટલા રાજ્યો છે એમાં ઝારખંડ નામનું પણ એક રાજ્ય આવેલું છે, તો એના એક ગામડા ધનબાદ નામનું ગામ છે અથવા તો જિલ્લો છે, એ ગામની અંદર આ બેન રહે છે. મને શાળામાં જવાની તક કદી મળી નથી. બેન છે એ સાવ, પણ એને કોઈ દિવસ શાળા જોઈ જ નથી. આપણને તો શાળામાં જવાની તક મળે છે એટલે આપણે પૂરેપૂરો એનો લાભ ઉઠાવવાનો છે. મને યાદ છે કે જયારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો. હવે એ બેન 5 વર્ષના હતા ત્યારે એ પડી ગયા હશે, પણ પડી નહોતા ગયા, એ પડ્યા હતા અને એનો પગ ભાંગી ગયો. કેવી રીતે પગ ભાંગ્યો તો, ક્યારે પગ ભાંગ્યો તો 5 વર્ષની ઉંમરે. જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી. હવે બેન છે તોફાની હશે, જાંબુના ઝાડ ઉપર ચડી ગયા અને નીચે પડ્યા, અને પડ્યા પછી એમનો પગ ભાંગી ગયો. પરંતુ દાઢી ભાંગી ગઈ એટલે કે તૂટી ગઈ અને હું નીચે પડી. હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે. એ બેન ઉપરથી પડ્યા અને એનો પગ ભાંગી ગયો. કે છે કે શિયાળો જયારે આવે ત્યારે મારો પગ છે એ દુખે છે. પછી બીજો પેરેગ્રાફ શું કે અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા. હવે આ બેન છે એમની ઘરે નકરા બકરા હશે તો એ બધા છે એક બકરા ચરાવવા જતા, પણ બકરા ચરાવવાની એક વાત હતી તો બકરા છે એની મેળે ચરતા હશે, અને પોતે છે એ રમતની અંદર વધારે પ્રવૃત્ત રહેતા હતા. એક વખત 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો. હવે 5 વર્ષે એનો પગ ભાંગ્યો, 10 વર્ષના હતા ત્યારે એને ઘરે કોઈ ખબર નહીં, શું કામ એને ખીજાણો, એની વાત એને કરેલી છે કે મને ખૂબ ઠપકો મળ્યો કારણ કે મારાથી એક બકરું ખોવાયું હતું. હવે જે બકરા ચરાવવા રોજ રોજ જતા હતા એમાંથી એક બકરું છે એ ખોવાઈ ગયું. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. હવે જોજો, સાવ નાનપણની અંદર 15 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થઈ ગયા. મારા પતિ મારા કરતા ઘણા વધારે મોટા હતા. જૂના જમાનામાં છે તો છોકરી હોય નાનકડી ઉંમરની હોય ત્યારે એમના લગ્ન થઈ જાય. આ બેન પણ કે હું નાની હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા અને મારા પતિ છે એ મારા કરતા ખૂબ મોટી ઉંમરના હતા. મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. હવે એ બેનના લગ્ન થયા એટલે 3 વર્ષ પછી જ એ પ્રથમ પુત્રીનો જન્મ થયો. જયારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થયા. હવે એ બેન છે એ 15 વર્ષના ઉંમરે પરણી ગયા અને 20, 22 અને 24 વર્ષના ઉંમરના થયા ત્યારે એમની ઘરે 3 બાળકો પણ થઈ ગયા. પછીનો પેરેગ્રાફ શું કે છે, પછી સમય વધારે ઝડપથી પસાર થયો. પછીનો સમય છે એ ફટાફટ નીકળવા માંડ્યો. હું મારા ખેતર, ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી રહેતી. હવે આ બેન છે એને 3 બાળકો થઈ ગયા અને એનો સમય ઝડપથી પસાર થયો. જુદા જુદા કામમાં રોકાયેલા રહેતા, પરંતુ 35 વર્ષની ઉંમરે આ દુનિયાનો અંત આવ્યું. હવે 35 વર્ષ સુધી તો બધું રેગ્યુલર ચાલ્યું, પણ 35 વર્ષના બેન થયા ત્યારે કઈક અડચણ આવી. મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા. હવે 35 વર્ષની નાની ઉંમરમાં જ ઈ બેનના પતિ માંદા પડ્યા અને મરી ગયા. તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કર્યો. તેઓએ મને ખૂબ જ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું, કેટલાક સારા લોકોએ મને બચાવી લેવી જોઈ. જે હવે કે છે કે એના ઘરના બધા માણસો ડાકણ કઈ નામ કઈ તેમ ઘરમાંથી બિચારાને કાઢી મૂક્યા અને પોતાના પતિની જે જમીન હતી પણ પચાવી લેવાનો પ્રયત્ન કર્યો. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકો મને મારી હતી તેમની સામે અમે મુકદમો અથવા તો કેસ આ લોકોએ દાખલ કર્યો અને લડ્યા. પછીનું નીચેનું જોયું. 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત
પોલીસ સ્ટેશન એટલે કે પોલીસ થાણું જોયું. 40 વર્ષની બિચારા નાની ઉંમર હતી ત્યારે તેને પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો. 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. હવે વચમાં ઈ બેન કે છે કે જયારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી. 45 વર્ષની ઉંમર હતી ત્યારે તો એ બેન કોઈની પાસે લખતા વાંચતા શીખ્યા બરાબર. અને 2 વર્ષ પછી એને એની છોકરીને પરણાવી. 45માં બે નાખી એટલે 47 વર્ષની ઉંમરે ઈ બેને એમની છોકરીને મોટી છોકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષની છે. હવે અત્યારે બેન છે ઓલરેડી 50 વર્ષના છે. મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે. તે શાળામાં અભ્યાસ કરે છે. પોતે તો ભણેલા નહોતા પણ એના છોકરાઓના છોકરીઓને દીકરીના દીકરાઓને બધા હતા એમને ભણાવ્યા અને અભ્યાસ કરવા માટે શાળામાં મોકલ્યા. ચાલો એના પછી હું નેક્સ્ટ પેજ આપણે પેજ નંબર પાઠ્યપુસ્તકના પેજ નંબર 108 સુધી જોયું હતું જેમાં પેટકી દેવીની વાર્તા. આજે એના અનુસંધાને આપણે કેટલાક પ્રશ્નના જવાબ આપવાના છે. આ બધા જે મેં વર્ષો લખેલા છે એમાં એ વર્ષો આવી ગયેલા છે. હવે આપણે વાંચતા જઈએ અને આપણે ભણતા જઈએ. કેટલાક પ્રસંગોના જીવન તેના જીવનમાં બન્યા હતા તેની યાદી નીચે પ્રમાણે આપેલી છે. તેની જીવનરેખા પર નિશાની કરો. દાખલા તરીકે જ્યારે તેની ઉંમર 5 વર્ષની હતી ત્યારે તેનો પગ ભાંગ્યો. સમયરેખાના 5 આગળ અ લખ્યો છે. હવે જોજો છોકરાઓ, તમે નવાઈ લાગશે કે આ સમયરેખા એટલે શું. તો ખાસ કંઈ નહીં, પણ લીટી દોરી અને એમાં નંબર લખી અને અબકયની સામે જોડવાના અથવા તો આખે આખા સેન્ટન્સ લખવાના એને આપણે સંખ્યારેખા કહીશું અથવા તો જીવનરેખા કહેશું. આવું તમારે ભણવાનું આગળ ઉપર પણ આવવાનું છે અને આગળ ઉપર આવી પણ ગયું છે નાનું નાનું, પણ એમાં ત્યારે આપણને ખાસ ખબર નહોતી પડેલી, પણ આજે આપણને ખબર પડશે. કેટલીક વસ્તુઓમાં તમારે જાતે પણ કરવાની છે. જોજો એમાં પહેલું છે અ, તેનો પગ ભાંગ્યો. બરાબર, કેટલા વર્ષે પેડકી દેવીનો પગ ભાંગેલો હતો? તો કે 5 વર્ષે. કેટલા વર્ષે? 5 વર્ષે. તો 5 વર્ષ આપણે ક્યાં લખેલા છે? અહીંયા. તો અહીંયા 5 વર્ષ, એની સામે અ આપણને ઓલરેડી છાપેલું આપેલું છે. હવે બની અંદર શું કહે છે કે એક બકરું ખોયું. હવે પેડકી દેવી નાનપણથી જ બકરા ચરાવવા માટે જતા હતા તો બકરું ખોયું, તો બધા બકરા એક સાથે હતા, એમાંથી એક બકરું છે એને ખોઈ નાખ્યું અને ઘરે ખૂબ ડાંટ પણ પડેલી હતી. તો કેટલા વર્ષે એણે બકરું ખોયું હતું? તો કે 10 વર્ષે. તો 5 પછી 10 લખેલા જ છે, તો એની ઉપર આપણે શું લખશું ઢોળકામાં? તો કે બ લખશું. બરાબર છે. પછી ક, તો લગ્ન થયા. તો પેડકી દેવી છે એ બહુ નાની ઉંમરે 15 વર્ષની ઉંમરે પરણાવી દીધેલી એના પપ્પાએ હતી. તો 15 વર્ષે એ પરણી ગયા હતા. તો 15 ક્યાં આવે? 10 અને 20ની વચ્ચે. તો આપણે એમ 15 લખેલા છે અને એની ઉપર શું લખવાનું છે? ક. પછી નેક્સ્ટ છે ડ, તેને ચોથું બાળક હતું. હવે 22, 23 અને 24 વર્ષે એને ચાર બાળકો થઈ ગયેલા હતા. પેડકી દેવાને 24 વર્ષની ઉંમરે તેને 4 બાળકો હતા. તો 20 અને 30ની વચ્ચે મેં 24 લખેલા છે એની ઉપર આપણે શું લખશું? ડ. બરાબર છે. 24ની ઉપર આપણે ડ લખશું. પછી ઈ છે, પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. હવે આપણને ખબર છે કે પેડકી દેવીના બધા સગાવાલાઓ હતા તો એણે એમની પાસેથી એમના હસબન્ડ ગુજરી ગયા એટલે કે પતિ ગુજરી ગયા પછી એની પાસેથી લગભગ બધી જમીન પછાવી પાડેલી. તો પેડકી દેવીએ એમની ઉપર કેસ કરેલો અને એમના સગાએ એમને પોલીસ સ્ટેશન બતાડી દીધું એટલે કે પેડકી દેવીને ત્યાં આગળ પોલીસ સ્ટેશને જવું પડેલું હતું. તો કેટલા વર્ષની ઉંમરે એ પોલીસ સ્ટેશન પહેલી વખત ગયેલા? તો કે 40 વર્ષે. બરાબર છે. તો આપણે અહીંયા 40 લખેલું જ છે અને એની ઉપર શું લખશું? ઈ. પછીનું છે ફ, વાંચતા અને લખતા શીખ્યા. હવે 40-45 વર્ષ સુધી આ પેડકી દેવી સાવ અભણ જ હતા, એમને વાંચતા લખતા પણ આવડતું નહોતું, પણ સમય સંજોગો અનુસાર એમને વાંચતા પણ શીખવું પડ્યું. તો કેટલા વર્ષે વાંચતા શીખ્યા? તો કે 45 વર્ષે. તો મેં 45 અહીંયા આપણે 40 અને 50 લખેલા છે તો 50ની વચમાં 45 લખેલું છે. તો એની ઉપર શું લખવાનું છે? ફ. હવે ગ, સૌથી મોટી દીકરી પરણાવી. હવે 45 પછી આપણે એમાં લખેલું છે, એમાં ઉંમર ખાસ નથી લખે. 45 પછી 2 વર્ષે. તો 45 પછી 2 વર્ષ એટલે કેટલા થાય? 47 વર્ષ. તો 47 વર્ષે છે તો એમણે પેડકી દેવે એની પ્રથમ પુત્રીને પરણાવી. તો 47 ક્યાં? 45 અને 50ની વચ્ચે. તો એની ઉપર આપણે શું લખીશું? ગ. પછીનું છે 50. તો 50 વર્ષે તો એ પેટકી દેવી અત્યારે હાલની ઉંમર છે એની લખેલી છે. તો આ સંખ્યા રેખા છે એ તમે એક વખત નોટબુક આ ચોપડીની અંદર તમે પુરાવેલી જ છે, ચોપડીમાં પૂરજો. બીજા નંબરની અંદર તમે તમારા
નોટબુકની અંદર પણ મેં આ કોઠો લખેલો છે, આવી રીતે તમે લખજો, એની સામે અબક લખજો, ક્યારે જોડકામાં પણ આપણે પૂછી શકીએ. ચાલો ને પછી નીચેનું. જો એમાં કેટલીક વસ્તુ એવી આપેલી છે જે તમારે કરવાની છે. જો તમારે ચિત્ર દોરવું હોય તો સારી વાત છે, ન દોરો તો પણ કાંઈ નહીં. એમાં શું કહે છે, ઉંમર વર્ષમાં, બરાબર છે, એ આપણે સમજીએ. કદાચ પેટકી દેવીની જ બધી વાતો લખેલી છે, તો તમે ચિત્ર જોજો કે કેવા કેવા છે. તો એ છોકરી છે એ નીચે ઝાડ ઉપરથી પડે, પહેલું ખાનું ખાલી રાખેલું છે, પછી બીજું બીજું છે, એમાં શું છે, બકરા ચરાવા જાય છે, પછી પછી નાના નાના ચિત્રો આપેલા છે. એ તમે જોજો કે ચિત્રની અંદર શું શું છે. જો હું કહેવા માંડીશ તો તમને ખબર પડી જશે કે શું છે ચિત્રમાં. એટલે તમે તમારી મેળે યાદ કરીને લખજો કે ત્યાં ભલે તમે ઉપર લખો તો ઉપર, નીચે લખો તો નીચે, તમારા બુકની અંદર એક એક કટકો આમાંથી ચોપડીમાંથી કટ કરીને સામે લખો હોય તો વાંધો નહીં. તમને ચિત્ર જો દોરતા આવડતો હોય તો ચિત્ર દોરીને પણ તમે કરી શકશો. હવે નીચે લખેલું જ નહીં આપણે વાંચ્યું, તે વાંચીએ. તે ક્યારે જન્મી હતી તે સમયરેખા પર બતાવો. હવે એ ક્યારે જન્મી હતી આપણને ખબર છે કે કેટલા ક્યારે જન્મેલી, તો એ આપણી સમયરેખા ઉપર એક પછી એક વસ્તુ બતાવશે. અને મેં તમને ઉપર બતાવી એવી રીતે તમે અહીંયા બતાવજો. બીજું છે, ખાલી ખાનામાં નવી જન્મેલ બાળકી જેવી બેડકીનું ચિત્ર દોરો. નાનકડું બાળક જન્મ્યું હોય એવું તમારે અહીંયા ચિત્ર દોરવાનું, પછી અહીં ક્રમશઃ એક પછી એક આગળ ચિત્રો જાય છે. પછી છે તમારે જીવન એટલે કે સમયરેખા બનાવો. હવે તમે અત્યારે 7-8 વર્ષના હો તો તમારે તમારી સમયરેખા પણ બનાવવાની જરૂર છે. તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષમાં બનેલી ઓછામાં ઓછી એક ઘટનાને વર્ણવો. હવે તમારે તમારી જીવનરેખા છે એ તમારે વર્ણવવાની, આ વસ્તુ અહીં લખવી હોય તો સારી વાત છે પેટકી દેવીની, તમારે તમારી લખવી હોય તો સારું, કેમ કે તમારે અત્યારે 9-10, 8-10, 9-1 વર્ષના તો હો જ તમે અત્યારે. એટલે તમારે 9 સુધીની નાની નાની ઘટના છે તમારા જીવનમાં બની, મમ્મી પપ્પાને પૂછવાનું કે મારા જીવનમાં શું શું બનેલું. જો તમને યાદ હોય તો તમે તમારી મેળે લખી શકો, પણ તમને 1-5 વર્ષ સુધી લગભગ ઘટનાઓ યાદ ન હોય. એટલે મમ્મીને તમારે પૂછવાની કે પહેલામાં શું થયું હતું, બીજામાં તમારે બધા વર્ષની ઉંમરની ઘટનાઓ પૂછવાની અને એમાં ક્રમશઃ તમે લખતા જાજો. પેડકી દેવીનું જે આપણને આપેલું છે એવું તમે 1-2-3 લખી લેજો અને પછી એની સામે તમારે અહીંયા ઉપર અ બ ક ડ એવી રીતે લખજો, એટલે મોસ્ટ આવી જશે. પછીનું નીચેનું સરસ લખેલું છે ઉંમર વર્ષમાં. તો એમાં શું લખેલું છે, તમે જેમના વખાણ કરો છો તેવા લોકોની જીવનરેખા બનાવો. હવે ઘણા છોકરા હોય એમને એમના ટીચર ગમતા હોય, ઘણા એને દાદી ગમતા હોય, દાદા ગમતા હોય, મમ્મી પપ્પા તો બધાને ગમતા જ હોય, એટલે આપણે એની વાત જ નથી કરવા. તો એમાં કહે છે કે તમને જે વ્યક્તિ વધારે ગમતી હોય તો એના વિશે તમે લખી શકો. આ તમારા કુટુંબ, મિત્રો, શિક્ષકો વગેરે હોય શકે. તો આપણે મેં કીધું એ પ્રમાણે દાદા દાદી છે, તમારો કોઈ ફ્રેન્ડ સર્કલમાં બહુ સારો મિત્ર હોય તો એ હોઈ શકે, અથવા કોઈ ટીચર અથવા તો શિક્ષક આપણે કહે તો એની તમે જીવનરેખા બનાવી શકો છો. ચાલો એના પછીનું આગળનું નેક્સ્ટ પેજ. હવે આ છોકરાઓ તમને બહુ મજા આવે એવું છે, જોજો. આ વસ્તુ અહીંયા આપેલી છે એમાં તમને ઘડિયાળમાં જોતાય આવડી જશે અને બીજા નંબરની અંદર કોણ શું કરે છે અને આ છોકરી શું કેવા ટાણે ઉઠે છે, પછી શું કરે છે એમ બે પેજ ઉપર આપણે જવાના છીએ. તો શું કહે છે, કુસુમની જિંદગીનો એક દિવસ. હવે આપણને સવારના પરમાંથી ઉઠીએ તો રાતના સુધીનો એક દિવસ પૂરો થાય તો એની વાત અહીંયા કરવાની છે. તો અહીંયા આપણે કુસુમ નામની છોકરી છે એની વાત કરવાની છે. ચાલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ કે સવારના પરમાં કુસુમ જે ઉઠીને શું કરે એની વાત કરવાની છે. દરેક ચિત્ર માટે સમય નોંધો. હવે અહીંયા જો ચિત્ર આપેલું છે, અહીંયા ઘડિયાળનો આખો ચંદો ડાયલ આપેલું છે, અહીં કંઈ લખેલું છે અને ત્યાં આગળ આપણે લખવાનું છે કે કેટલા વાગે. કેટલીક જગ્યાએ એવું છે કે અહીંયા લખેલું છે, અહીં કાંટા નથી બતાવેલા, અહીં કંઈક કરે છે, એટલે એના અનુસંધાને આપણે કરવાનું છે. હવે એમાં શું લખેલો, કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે. મેં કીધું એ પ્રમાણે અગાઉથી સમય લખેલો છે. તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે. જ્યાં આગળ સમય લખેલો ત્યાં આગળ આપણે કાંટા દોરેલા તો ત્યાં આગળ દોરશું નહીં. જ્યાં આગળ કાંટા નથી દોરેલા ત્યાં આપણે કાંટા દોરવાના છે. બાકીનામાં વધારે તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલા સમય લખવાનો છે. હવે જ્યાં આગળ આપણને કાંટા દોરેલા ત્યાં આગળ આપણે ખાનામાં સમય લખશું અને જ્યાં કાંટા નથી બતાવેલા ત્યાં ઘડિયાળની અંદર આપણે કાંટા બતાવીશું. હવે જોજો,
જો છોકરી સવારના પરમાં શું કરે છે તો કે કુસુમ સવારમાં વહેલી ઉઠે છે. અહીં જો સૂર્ય દેખાય છે આપણને દેખાય, અને એની પાછળ છોકરી છે, તો સૂર્ય સવારના પરમાં ઉગે અને સાંજના શું થાય, સૂર્ય આથમી જાય. તો સવારના પરમાં કુસુમ ઉઠે છે અને શું કરે છે અને કેટલા વાગે ઉઠે છે, તો સવારના પરમાં કુસુમ ઉઠી તો કેટલા વાગે, એક્ઝેક્ટ 6 વાગે. તો આપણે કલાક કાંટો છે એ 6 ઉપર છે અને મિનિટ કાંટો ક્યાં આગળ છે, 12 ઉપર. તો એક્ઝેક્ટ કેટલા વાગ્યા છે, 6 વાગ્યા છે. તો એને આપણે શું લખશું, આંકડાની અંદર આવી રીતે લખશું, કલાક બરાબર 6 કલાક. કુસુમ ક્યારે ઉઠે છે, તો કે સવારે 6 કલાકે. પછીનું બીજું ચિત્ર આપેલું છે કે તે કૂવામાંથી પાણી લાવે છે. હવે એમના ઘરે પાણી નહીં આવતું, અથવા તો ગામડામાં એવી વસ્તુ હોય કે આપણે ઘરે પાણી આવતું હોય તો ત્યાં ગામડામાં પાણી ન આવતું હોય, તો છોકરીને કૂવામાંથી, જો આટલી તમારા દેવડી છે 3 ધોરણની, તો પણ એને કૂવામાંથી પાણી સીધતા આવડતું હશે તો એમના મમ્મી મોકલતા હોય ને, તો શું કહે છે કે તે કૂવામાંથી પાણી લાવે છે. અને બીજા નંબરની અંદર જોજો, ગામડાની અંદર પાણી ના આવતું હોય તો ફળિયાની અંદર મોટું બધું ફળ્યું હોય તો ફળિયાની અંદર કૂવો ગાળેલો હોય અને કૂવામાં તમે નાનકડું ડોલ નાખો એટલે એમાં પાણી ભરાઈ જાય. તો આ ઘડિયાળની અંદર જો એમાં કાંટા દોરેલા નથી, તો કુસુમ સવારે કેટલા વાગે પાણી લેવા જાય છે, સવારે 6:30. તો 6:30 2 રીતે લખી શકાય, બરાબર છે. એક તો આવી રીતે આપણે શબ્દમાં લખી શકીએ અને બીજામાં અંકમાં લખેલું છે 6 અને 30. તો હવે એ કાંટા બતાવવાના છે. તો મેં તમને એ પહેલાં કીધું હતું, અથવા તો આપણે શીખી ગયેલા છીએ નાનપણમાં. તો આપણે 6 અને 30 કેવી રીતે કાંટા બતાવશું, તો આપણે અહીંયા 6 અને 7ની વચ્ચે કલાક કાંટો, બરાબર છે. અને મોટો કાંટો ક્યાં રાખશું, તો કે 6 ઉપર, બરાબર છે. આ 6 અને 30, 6 અને 30નો સમય થઈ ગયો. પછીનું છે નીચે આપેલું, તમે અહીંયા હું કાઢી નાખું છતાંય તમારે એ કાંટા દોરવાના છે. હવે ત્રીજા ચિત્રની અંદર શું કહે છે, કે ભાઈ તે પોતાનું ઘર સાફ કરે. જો છોકરી સ્કૂલે જાય છે એ પહેલાં પોતાનું ઘર પણ સાફ કરીને જાય છે, બરાબર. તો કેટલા વાગે ઘર સાફ કરે છે આપણે અહીંયા બતાવેલું છે, અહીંયા તો કે 7:30, બરાબર છે. એ આ કલાક કાંટો છે આપણે 7 અને 8ની વચ્ચે સમજવાનો છે. મેં તમને કીધું ને કે બે અંકની વચ્ચે જ્યારે કલાક કાંટો એટલે કે નાનો કાંટો હોય તો પહેલો જે આંકડો છે 7 અને 8, તો 7 વાગી ગયા છે અને ઉપર કેટલી મિનિટ થઈ છે, કેવી રીતે ગણવાની છે. અહીંયા 12 થી માંડીને 3 સુધી આવે તો 15 મિનિટ, પછી 20 મિનિટ, 25 મિનિટ અને 30 મિનિટ. તો કેટલાથી આપણે તે પોતાનું ઘર સાફ કેટલા વાગે કરે છે, 7 અને 30 કલાકે. તો આપણે અહીંયા લખશું 7 અને 30 કલાકે, સવારે 7 અને 30 કલાકે. તમારે સવાર લખવો હોય તો સવાર લખવાનું, કેમ કે એ સવારે જ ઉઠી છે, સવારે 7 અને 30 કલાકે. પછીનું ચિત્ર આપેલું છે એમાં શું કહે છે, કે તે નિશાળે જાય. જો છોકરી છે એ હાથમાં બેગ લીધું છે અને નિશાળે જવાની તૈયારી કરે છે, તો કેટલા વાગે નિશાળે જાય છે, 8 કલાકે. આપણે અહીંયા 7 વાગે શરૂ થઈ જતી હોય સ્કૂલ, તો ગામડાની સ્કૂલો છે એ આખો હોલ ડે હોય, તો 8 વાગે સ્કૂલ ચાલુ થાય અને બપોરે 1 વાગે છે સ્કૂલ પૂરી થતી હોય, તો એ 8 કલાકે. તો આપણે કલાક કાંટો ક્યાં રાખશું, તો કલાક કાંટો એટલે નાનો કાંટો 8 ઉપર રાખશું, ક્યાં આગળ રાખશું, 8 ઉપર. અને મોટો કાંટો ક્યાં રાખશું, 12ની ઉપર. તો કેટલા વાગે સ્કૂલે જાય છે, 8 વાગે. ચાલો એના પછીનું જોઈએ આપણે. જો એમાં ગણિતની ચોપડી છે એની સામે, એની સામે એમાં લખેલું છે ગણિત ગમત, એમાં ઘડિયાળના ડાયલમાં કાંટા બતાવેલા છે અને નીચે અહીં લખે તે શાળામાં અભ્યાસ કરે છે. તો ગણિતનો તાસ એનો કેટલા વાગે દેખાય છે આપણને, 10 વાગે. કેટલા વાગે, 10 વાગે. તો અહીંયા લખશો સવારે 10 કલાકે, સવારે અને લખશો 10 કલાક. જો 10 કલાક છે એ આવી રીતે લખવાનું, 10 કલાકે, તો આવી રીતે લખવાનું છે. પછીનું ચિત્ર આપેલું છે, તે શાળામાંથી પરત ફરે છે. પરત ફરવું એટલે પાછું આવવું. તો કેટલા વાગે પરત ફરે છે, બપોરે 1 વાગે. તો સવારના 8 વાગે સ્કૂલે ગઈ હતી અને બપોરે 1 વાગેની સ્કૂલ છૂટી જાય છે, તો 1 વાગે એ સ્કૂલેથી ઘરે જાય છે. તો એ કેટલા વાગે, બપોરના 1 વાગે. તો આપણે 1 વાગાનો સમય, તો કલાક કાંટો ક્યાં રાખશું, 1ની ઉપર, અને મિનિટ કાંટો ક્યાં રાખશું, 12ની ઉપર. તો એ 1 વાગે છે એ ઘરે જાય છે. ચાલો એના પછીનું ચિત્ર આપેલું છે, તે બપોરનું ભોજન તેના ભાઈ અને દાદી સાથે કરે છે. તો આ એના દાદી છે, આ એનો ભાઈ છે અને આ છોકરી. તો એ છોકરી, એ ત્રણેય જણા બપોરના કેટલા વાગે ભોજન લે છે, બપોરના 2 વાગે. તો અહીંયા 2 વાગ્યાનો સમય આપણે લખવાનો છે. અહીં લખશું બપોરે 2 કલાકે,
બપોરે 2 કલાકે છે એ છોકરી, કુસુમ નામની છોકરી છે, એ બપોરે 2 કલાકે એના ભાઈ અને દાદી બા સાથે ભોજન લે છે. ચલો હજી એક નીચે ચિત્ર આપેલું છે એના વિશે આપણે જોવાનું છે. તો એમાં શું કહે છે, તે તેના મિત્રો સાથે રમે છે. હવે બાળકો છે એ લેશન આ તે બધું કરી લે, પછી એમના મમ્મી એને પૂછે કે મમ્મી હું રમવા જાઉં, તો એ રમવા પણ જતા હોય. તો એ કેટલા વાગે રમવા જાય છે, સાંજે 5:30. 5:30 ને શું પણ આપણે આપણી તળપદી ભાષામાં અથવા તો આપણી સાદી ભાષામાં અથવા તો શબ્દમાં કહીએ તો 5:30, બરાબર. 5:30 ને 5:30 કલાકે, તો આપણે 5:30 કલાકનો સમય એમાં બતાવવાનો છે. તો મેં તમને કીધું એ પ્રમાણે 5 વાગી ગયા છે, 6માં હજી વાર છે. તો નાનો કાંટો એટલે કે કલાક કાંટો ક્યાં આવશે, 5 અને 6ની વચ્ચે. તો 5 અને 6ની વચ્ચે, 5 અને 6ની વચ્ચે, અને 30 એટલે 6ની ઉપર. ચાલો આ 5:30 એના મિત્રો સાથે શું કરે છે, રમે છે. ચલો એના પછીનું, ચાલો એના પછીનું ચિત્ર છે, તેના તેના મિત્રો સાથે રમે છે. તો 5:30, તો 5:30 એટલે ક્યાં આવે આપણે, 5 અને 6ની વચ્ચે. તો 5 અહીંયા 4 પછી 5 અને 6, તો અહીંયા આપણે ક્યાં લખશું, કરશું નાનો કાંટો અહીંયા, બરાબર છે, 5 અને 6ની વચ્ચે, અને મોટો કાંટો ક્યાં કરશું, 6ની ઉપર. 5:30 એને 5:30 પણ કહેવામાં આવે છે. અને હજી એક ચિત્ર આપેલું છે, તે ઊંઘે તે પહેલાં તેની દાદી પાસેથી વાર્તા સાંભળે છે. જોજો બાળકોને એના દાદા દાદી તો ઓલરેડી બહુ ગમતા જ હોય, પણ દાદીબા પાસેથી રોજે રોજ આ કુસુમ નાની છોકરી છે એ રાતના સૂવે એ પહેલાં એના દાદી પાસેથી વાર્તા સાંભળે છે. તો કેટલા વાગે વાર્તા સાંભળે છે, તો કે રાત્રે 9, કૌંસમાં લખેલું છે 9 કલાકે. તો રાતના 9 વાગે છે એ છોકરી એના દાદીબા પાસેથી વાર્તા સાંભળે છે. તો આપણે 9 છે એ ક્યાં લખશું, કરશું કાંટા, તો કલાક કાંટો છે એ 9ની ઉપર, અને મિનિટ કાંટો છે એ 12ની ઉપર. તો આવી રીતે આપણે ઘડિયાળના દરેક ડાયલની અંદર દરેક કાંટા દોર્યા એ પણ તમે જોજો, અને તમે તમારી બુકની અંદર દોરજો. એ સિવાય તમે તમારા મમ્મીની બંગડી લઈ અને ઘડિયાળના ડાયલ જે આપેલા છે, ભલે આ ચિત્ર ના દોરો જ ખાય નહીં, ખાલી રાઉન્ડ કરીને ઘડિયાળ દોરજો અને એની અંદર તમે આવી રીતે આ બધું લખેલું છે એવી રીતે તમારે કાંટા દોરશો. હવે એના પછીનું પેજ છે એમાં જો શું આપેલું છે એ તમારે જોવાનું છે. હવે મેં જે કાંટા એ કુસુમની રોજની સી હતી, અને અહીંયા તમારે તમારી કરવાની છે. હું 2 અથવા 3 ચિત્રોમાં બતાવીશ, બાકીના કેટલાક ચિત્રો આપેલા છે એમાં તમે તમારી મેળ તમારે લખવાનું છે અને કાંટા દોરવાના છે. બાકીનું બધું હું 2 વધીને 3 ચિત્ર શીખડાવું, બાકીનું બધું તમારે હોમવર્કની અંદર કરવાનું છે. હવે તમારે તમારો રોજનો ક્રમ બતાવવાનો ચાર્ટ તૈયાર કરો. હવે રોજે રોજ આપણે સવારના ઉઠીએ તો સાંજ સુધીમાં શું કરીએ, અથવા તો દિવસ દરમિયાન આમાં ઘણા ઓછા ડેલ છે, ઓલા છે એટલા બધા નથી. તો તમારે ઘડિયાળની અંદર તમારે સવારે ઉઠો, કેટલા વાગે ઉઠો, શું કરો એ તમારે બતાવવાનું છે. હવે શબ્દોમાં લખવાનું છે, પછી ઘડિયાળના ડાયલ આપેલા છે, અને આ સમયે તમે શું કરો છો. તો આપણે સવારના પોરમાં આપણને ઉઠીએ તો તમે લોકો સવારના કેટલા વાગે ઉઠો, તો આપણે લખીએ કે સવારે 6:30, બરાબર છે, 30 કલાકે શું કરીએ, તો કે સવારે 6:30 અમે ઉઠીએ. તો આપણે અહીં લખવાનું કે સવારે હું ઊઠું છું, બરાબર છે, બરાબર. હવે અહીંયા મેં ઓલા કરતાં વધારે આપણે વધારે સરસ લખ્યું, સવારે 6:30 ઊઠું છું. હવે અહીંયા વચમાં ડાયલ આપેલા ત્યાં આપણે 6:30 કાંટા બતાવવા પડે, તો 6:30 હમણાં જ આપણે જોયું, 5:30 જોયું, 6:30 જોયું. તો આપણે અહીંયા જોઈએ તો 6:30 એટલે શું કે 6 અને 7, 6 વાગી ગયા છે, હજી 7 નથી થયા. તો આપણે કલાક કાંટો ક્યાં કરશું, 6 અને 7ની વચ્ચે, અને મિનિટ કાંટો ક્યાં કરશું, 6:00ની ઉપર. તો આપણે સવારે કેટલા વાગે ઉઠીએ છીએ, 6:30. હવે આપણે 6:30 શરૂ થઈ જાય છે, તો આપણે અહીંયા લખશું કે સવારે સાત કલાકે શું કરવાની વાત છે, કલાકે. તો કે ભાઈ સવારે 7 કલાકે હું 6:30 જાઉં છું. તો આપણે લખશું કે હું 6:30 જાઉં છું,
છું. સવારના 7 વાગે તમે 7:30 એટલે સવારના 7 વાગ્યાનો સમય આપણે બતાવશું. તો સવારે 7 એટલે કલાક કાંટો છે એ 7ની ઉપર અને મિનિટ કાંટો છે એ 12ની ઉપર. સવારના 7 વાગે આપણે 7:30 જઈએ. હવે આપણે સવારના પ્રાર્થના બોલીએ આ તે બધું એ સમય આપણે જવા દે. આપણે સ્કૂલે પહોંચી ગયા. સ્કૂલે પહોંચ્યા પછી આપણે 2-3 તાસ થયા છે. આપણે 6 તાસ હોય તો 3 તાસ પછી આપણે રિસેસ પડતો હોય તો આપણો સ્કૂલનો સમય છે એ જ પ્રમાણે હું લખું છું. તો આપણે 9:45 કલાકે આપણે રિસેસ પડે તો અહીં લખશું સવારે 9:45 અને આપણે 9:45 પણ કહીએ કલાકે, બરાબર છે? આપણે અહીં લખશું 9:45, બરાબર. તો આપણો સવારનો સમય 9:45 છે તો ત્યારે શું થાય છે કે મારે શાળામાં રિસેસ પડે છે. રિસેસ પડે છે શાળામાં. રિસેસ કેટલા વાગે પડે તો કે 9:45, બરાબર. તો આપણે 9:45નો સમય શાળાનો બતાવવાનો છે તો 9 વાગી ગયા છે. હજી 10 નથી વાગે, 10મો વાર છે. તો 9 અને 10ની વચ્ચે આપણે કલાક કાંટો કરશું. 9 વાગી ગયા અને 45 એટલે ક્યાં આગળ? તો કે ભાઈ બરાબર 9 ઉપર. તો આ 9:45નો સમય થયો. હવે અહીંયા બાકીના ડાયલો આપેલા છે એની અંદર તમારે છે તો તમે મેં અહીંયા લખ્યું એ તમારે એવી રીતે સમય લખવાનો છે. ભલે તમે આખા દિવસનો સમય લખો, સાંજના 6 વાગ્યા સુધીનો, 7 વાગ્યા સુધીનો, અહીંયા મેં લખ્યું એ પ્રમાણે તમારે આવી રીતે લખવાનું છે. અને અહીંયા તમારે શું પ્રવૃત્તિ કરો છો એ તમારે લખવાનું છે. ચાલો બાળકો, આજે આપણે આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. હવે પછીના આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું. આવજો.